જહીરાતસિંહે તડક મને એક વાત કરી કે તારે ચેરમેન તરીકે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે માર્કેટિંગ યાર્ડને આપણું તીર્થસ્થાન ગણીએ છીએ અને આપણા તીર્થસ્થાનની અંદર કોઈ ખેડૂતોને છેતરવાના પ્રયત્ન કરે એવું આપણે ક્યારેય ચલાવી લેવાનું નહીં આવે. ખેડૂતને નુકસાન કરવાનો કોઈ પણ પ્રયત્ન કરશે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચલાવી નહીં લે. અંદર જે મિનિટે પોલીસની 10 ગાડી તપાસમાં આવી ગઈ છે અને કાયદેસર આખી વાત સિરિયસ સમજી અને તપાસના ધમધમાટ ઉપાડી લીધા છે. જયરાજભાઈ વાત કરી ત્યારે મારી પણ ચેરમેન તરીકે મારા પ્રતિનિધિ ઉપર છાતી ગજગજ ફૂલી હતી. આપણા ખેડૂતને નુકસાની જાય અમે માનું કે આ ષડયંત્રને બાદ એટલે કીધું, બાકી તો બીજા દિવસથી અમને ખૂબ ઉપરવા મળી હતી કે અમારા ધારાસભ્ય ગોંડલના ગીતાબા જયરાજસિંહ જાડેજા આ મુદ્દો જેવો થયો બપોર મને મળવા એમાં 30 મિનિટમાં અમારા વેપારીઓ એમને બોલાવી લીધા અને આખે આખા ષડયંત્રનો પર્દાફાશ કરી નાખ્યો. ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળી આવેલા લસણે પૂરા ગુજરાતમાં ચર્ચા જગાવી છે ત્યારે સૌથી પહેલા લોકો સમક્ષ આ વાત લાવનાર ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન એટલે કે અલ્પેશભાઈ ઢોલરી આપણી સાથે જોડાયા છે. અલ્પેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં. નમસ્કાર. અલ્પેશભાઈ બધી વાત બાદમાં કરવી છે, પહેલા તો સૌથી પહેલા જ્યારથી આ વાત સામે આવી છે ત્યારથી મહિલાઓમાં ચર્ચા થઈ રહી છે, બહેનો જે બેઠી હોય એમાં ચર્ચા થઈ રહી છે કે ભાઈ એના ઘરે જે વઘાર થાય છે તે આપણા દેશી લસણનો થાય કે તે પછી ચાઇનીઝ લસણનો. સૌથી પહેલા એ જણાવો કે આ દેશી લસણ આપણું કેવું હોય અને ચાઇનીઝ લસણ એ પારખવું કઈ રીતે? આમ તો બે લસણ આખું અલગ દેખાતું હોય છે, ઓલું વ્હાઈટ અને બેકું ગુલાબી ટાઈપનું દેખાતું હોય છે, પછી આપણા કરતા ગાંઠિયો થોડોક મોટો હોય છે અને ટેસ્ટ છે ને આપણા જેવો નથી આવતો, ટેસ્ટ એકદમ ઓછો હોય છે. આપણું લસણ કેમ તીખું ને તનમંદું લાગે એવું ન હોય, આ ખાલી તીખું લસણ હોય. આ રીતનું લસણ હોય. અલ્પેશભાઈ હકીકત ચાઇનીઝ લસણ છે તે ત્યારે જ ખબર પડશે જ્યારથી લેબમાંથી રિપોર્ટ આવશે, તો આ પ્રોસેસ અત્યારે ક્યાં પહોંચી છે? અત્યારે સેમ્પલ આ લોકોએ મોકલી દીધું છે, એ પ્રોસેસ રેગ્યુલર ચાલુ છે. હવે પરિસ્થિતિ એવી છે કે અત્યારે ફૂલ ફેઝમાં તમે જયારે વાત કરી ત્યારે મારે આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનવો પડે, ગુજરાત સરકારનો આભાર માનવો પડે કે અમે સેન્સેરી મુદ્દાની ખાલી હશે મેલ થયેલો અને કોલ કર્યો ને 15 મિનિટે પોલીસની 10 ગાડી તપાસમાં આવી ગઈ છે અને કાયદેસર આખી વાત સિરિયસ સમજી અને તપાસના ધમધમાટ ઉપાડી લીધા છે અને અત્યારે આમ તો પોલીસ તપાસનો મુદ્દો આવતો હોય એટલી બધી વાત આપણને ન કહીએ, કારણ કે આ લોકોને મૂળ સુધી પહોંચવું હોય અને એના મૂળ સુધી પહોંચવા માટે મને આનંદની વાત એ છે કે ચાઇના નેપાળ થઈને એલ લેવાના પ્રયત્નો હાલતા હતા એવા મેં આજ મીડિયામાં જોયું કે 1400 કટ્ટા જેવું લસણ નેપાળ બોર્ડરે પકડી લીધું છે. તો આપણે જે તપાસ કરી સરકારે, કેન્દ્ર સરકારને અહીંથી મેલ કર્યા, આપણી રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને તપાસ કરી, એ જોતા એને દેશ લેવલે આ મુદ્દો ઉપાડી લીધો છે અને જેટલા આવા ઘૂસણખોરિયા છે, દાણ ચોરી કરવા વાળા માણસો છે એને સરકાર અત્યારે પકડી અને એની ઉપર કાર્યવાહી કરે છે. અલ્પેશભાઈ જે રીતે તપાસ થઈ છે તેમાં એક વાત એવી સામે આવી છે કે ભાઈ ઉપલેટાથી જે આ લસણ ગોંડલ પહોંચ્યું હતું ત્યાં તપાસ કરતા એ લસણ મુંબઈ થી આવ્યું હતું અને મુંબઈ તપાસ કરતા બેંગ્લોર થી આવ્યું હતું, આ વાત ચર્ચા થઈ રહી છે, હકીકત શું છે? આવી બધી વાત થાય છે પણ જ્યાં સુધી ષડયંત્ર પૂરેપૂરું પોલીસ પર્દાફાશ ન કરે ત્યાં સુધી આ વાત ડિક્લેર ન કરે અને ડિક્લેર કરે મીડિયામાં તો અમુક વાત છે એ સાર્વજનિક થતા પોલીસને તપાસનો પૂરો સહકાર ન મળે. પણ જે રીતે પોલીસ તપાસ કરે છે, જે રીતે એને આ જથ્થો પકડતા જાય છે એનો મતલબ સાબિત એવી થાય છે કે કંઈક ને કંઈક આ મુદ્દા ઉપર કાર્યવાહી ચાલુ છે. બિલકુલ અલ્પેશભાઈ, અને આપણે જો વાત કરીએ તો સૌથી વધુ ગુજરાતમાં લસણનું ઉત્પાદન પણ થાય છે તો ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર પાછળ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની સાથે આ ષડયંત્ર થઈ રહ્યું તેવું કહી શકાય? મૂળ વાત એવી છે કે આપણું લસણ કરતા લસણ એકદમ સસ્તું પડે છે એટલે જે ઘૂસણખોરિયા લોકો હોય ઈ આ માલ લઈ આવે અને આ માલ લઈ આવે એટલે લોકોના સ્વાસ્થ્ય એને તો છેડા થાય પણ એની હારે આપણે જેને જગતનો તાત કહી છે, જગતનો જેને આપણે ભગવાન કીધો છે એવા આપણા ખેડૂત આઈને પણ મસ્કરી જાય છે. આપણા ખેડૂતને નુકસાની જાય અમે માનું કે આ ષડયંત્રને બાદ એટલે કીધું, બાકી તો બીજા દિવસથી અમને ખૂબ ઉપર હોવા મળી હતી પણ અમે વિચાર્યું કે ખેડૂત આપણો ભગવાન છે,
ખેડૂતના ભોગે કોઈ વસ્તુની બાંધછોડ ન ચાલે એના માટે અમે રાજ્ય સરકારને મેલ કર્યો અને જે પગલા લીધા, અને હજી આગામી સમયે અમે જ્યાં સુધી ખેડૂતોના પ્રતિનિધિ તરીકે અહીંયા બેઠા છે ત્યાં સુધી ખેડૂતને નુકસાન કરવાના કોઈ પણ પ્રયત્ન કરશે તો ગુંડલ માર્કેટિંગ યાર્ડ ચલાવી નહીં લે, અને એની ઉપર આકરામાં આકરી એની ઉપર પગલા લેવાય એના માટે અમે સખત મહેનત કરશું. અલ્પેશભાઈ, જો પૂરી તપાસ થાય અને મૂળ વાત છે તે બહાર આવે તો કદાચ કહી શકાય અત્યાર સુધીનું સૌથી મોટું આ ષડયંત્ર હશે, એ કદાચ પહેલી વખત ખુલ્લું પડશે એ ગોંડલ માર્કેટ યાર્ડના કારણે. ષડયંત્ર તો કારણ કે આ માલ લઈ આવ્યો હોય, આ તો ગોંડલ ગુજરાતનું મોટા મોટું લસણનું માર્કેટ ગણાય. અહીંયા રેગ્યુલર માટે 8-10 હજાર બોરી લસણ આવતી હોય, જયારે સિઝન ન હોય ત્યારે, સિઝન હોય ત્યારે 50,000 થી લઈ 80,000 સુધીનું અહીંયા વોક્સન થતું હોય. એટલે આ લુખા તત્વોને એવું થયું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ ઘુસાવી ગયો તો ધીમે ધીમે આ માલનો નિકાલો થાય અને એને બે નંબરના પૈસા મળે, આના માટે એને પ્રયત્ન કર્યા હોય. પણ મને ગૌરવ અમારા લસણના વેપારીઓ ઉપર છે, અમારા લસણના વેપારીઓ હીરા કરતા પણ લસણને વધારે સારી રીતે પારખી લે છે. જેવું એક 30 કટા નાખીને ટેસ્ટર કઢાવ્યું કે અહીંયા શું પરિસ્થિતિ થાય, જેવું માર્કેટિંગ યાર્ડમાં લસણ ઉતર્યું એ 30 મિનિટમાં અમારા વેપારીઓ એમને બોલાવી લીધા અને આખે આખા ષડયંત્રનો પર્દાફાશ કરી નાખ્યો. પહેલી નજરે તમે જયારે લસણ જોયું ત્યારે તમને શું લાગ્યું હતું? પેલા લસણ આપણું જે જનરલ હોય ને આમાં જોતા કઈ ફરક દેખાણો હતું કે જોતા એવું નતું લાગતું? કાયદેસર જોતા તો આ લસણ સારું લાગતું, આપણને એમ થાય કે આનું સારું લસણ હોય જ નહીં. પણ આપણા વેપારીઓ બધી વાત કરી, અમે બધું ઓનલાઈન જોયું કે 2006 થી ચાઇનીઝ ગાર્લિક ઉપર ભારત સરકારે બેન માર્યું છે, અને એ બેન એટલા માટે માર્યું છે કે એની ક્વોલિટીમાં બાંધછોડ થાય છે, ક્વોલિટી નબળી આવે છે, અને નબળી ક્વોલિટીને હિસાબે આપણા ભારતીય લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં ન મુકાય એના માટે સરકારે આમાં બેન માર્યું છે. અલ્પેશભાઈ, જે તજજ્ઞો છે, તબીબો છે, ડોક્ટરો છે, એમનું કેવું એવું પણ છે કે ભાઈ આ ચાઇનીઝ જે લસણ છે તેનાથી કેન્સર જેવી ભયંકર બીમારી પણ થઈ શકે છે. એટલે એમાં કેવું થાય કે ભાઈ આની અંદર આ લોકો એવું કહેતા હતા કે આની અંદર અમુક સમયે ફૂગ થાય છે, એ ફૂગને હિસાબે જેની ઇમ્યુનિટી ડાઉન હોય એને વાયરસ આવે છે અને અધર બીજા રોગ પણ આવે છે. એટલે બધા તબીબો નિષ્ણાંતો જે રીતે ભારત સરકારે બેન્ડ માર્યું છે એની ગાઈડલાઈન જોતા પોતપોતાની રીતે અલગ અલગ દાવા કરે છે, પણ 100 વાતની એક વાત તો ફાઇનલ છે કે આપણા દેશના લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં ન મુકાય એના માટે સરકાર આ કરેલું છે, અને આના માટે સરકાર કટિબદ્ધ જ હોય અને સાબિત જ એ કરે છે કે મેલ કરવાના 10-15 મિનિટમાં 10 ગાડી જેવી 50 પોલીસનું અહીંયા આવી જવું અને તરત આ સિસ્ટમ ઉપર આવી થઈ જવું એ સાબિત કરે છે કે ગુજરાત સરકાર આવા તત્વો ઉપર કેટલી આવા નિર્ણયો લેવા માટે કડક નિર્ણયો લેવા માટે કેટલી તત્પર છે. અલ્પેશભાઈ, ગોંડલ યાર્ડ છે અને આમ તો ગુજરાતનું નંબર 1 યાર્ડ માનવામાં આવે છે, તેની વચ્ચે ગોંડલ યાર્ડમાંથી જ આ લસણ પકડાવવું એટલે ક્યાંક ને ક્યાંક એવું ષડયંત્ર હોઈ શકે કે ભાઈ ગોંડલનું જે ગુજરાતનું મોટું યાર્ડ છે ત્યાં જ આને ઘુસાડવામાં આવે? એને એટલે ઘુસાડ્યું હોય કે દાખલા તરીકે આજુબાજુના જેટલા સેન્ટરો હોય ત્યાં પહેલા તો 90% માર્કેટિંગ યાર્ડમાં લસણ આવતું હોય, અને જ્યાં લસણ આવતું હોય ને અત્યારે 200-500 કટાની આવક હોય. બરાબર, જયારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એવું છે કે બીજા એપીએમસી માં 500-700 હજાર બોરી લસણ આવતું હોય તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ એવું છે કે 5,000 થી 10,000 બોરી વગર સિઝને માલ આવતો હોય. એટલે આ લોકોને એવું વિચારાયું હોય કે ગોંડલ જાજો માલ આવે છે તો ત્યાં જવા જયો, ત્યાં તો બધું વહી જશે ખાતામાં. પણ અમારા વેપારીઓ જે રીતે સજાગ છે એને તરત જ આ વાત પકડી લીધી અને અમને તરત બોલાવી લીધા. અલ્પેશભાઈ, જ્યારથી આ વાત સામે આવી છે ત્યારથી કદાચ તમારે પણ યાર્ડમાં આવતા ખેડૂતો કે પછી ગામડામાં રહેતા ખેડૂતો સાથે કદાચ ચર્ચા થઈ હશે, ખેડૂતો આ અંગે શું કહી રહ્યા છે અત્યારે? ખેડૂતોનું હિત થાય એ જ અમારું કર્તવ્ય હોય છે, કારણ કે અમે ખેડૂતના આગેવાન બેઠા છીએ, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત આગેવાન છે, તો ખેડૂતનું જ્યાં હિત હોય એટલે ખેડૂતો ખૂબ જ રાજી થયા છે. કારણ કે આ માલ આવી જાય તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જેટલા સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો છે ધીમે ધીમે માલ બજારમાં ઘૂસી જાય તો એને 100% નુકસાની આવે, અને ખેડૂતોને નુકસાની ન આવે એના માટે આ નિર્ણય લેવાના. તો અમારા ખેડૂત ખૂબ જ રાજી થયા છે, મને ખૂબ જ ફોન આવ્યા છે કે ભાઈ તમે ખૂબ સારું કામ કર્યું, અને એટલે જ કોઈ અમને લાલચ નાખવામાં આવે
તો અમે ક્યારે એનો નિર્ણય નથી લેતા, કારણ કે ખેડૂત અમારો ભગવાન છે. અલ્પેશભાઈ ગોંડલ યાર્ડમાંથી આ લસણ મળ્યું છે, ત્યારબાદ હવે કોઈ એની સુરક્ષાની વાત હોય કે જે નિયમો હોય એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા છે, કારણ કે હવે ક્યારે આવી ઘટના બને તો સામે આવે તરત તેના માટે કંઈ પણ? ભાઈ આવી કરવાની રિક્વાયરમેન્ટ એટલા માટે ન હોય કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી આવે ને, કોઈ એમપી થી આવે, રાજસ્થાન થી આવે, યુપીના અલગ અલગ સેન્ટરોમાંથી આવે મગફળી. અમારા વેપારીઓ વર્ષોથી આ 35-40 વર્ષથી એના પેઢીમાં વેપાર લોહીમાં હોય છે, તો એ મગફળીમાં યાદ નાખે ને ત્યાં બોલી દે કે આલો યુપીની મેનપુરી આવી, રાજસ્થાનની મગફળી આવી, સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાની મગફળી આવે ને કોઈ વેપારી ઓળખી જાય કે જુનાગઢ જિલ્લાનો માલ આવ્યો, રાજકોટ જિલ્લાનો માલ આવ્યો. એમ વેપારીઓ એટલા બધા પાવરફુલ થઈ ગયા હોય કે ઓક્શનમાં આવે યા તો ત્યાંથી નીકળે એટલે તરત જ માલને પાછી લેતા હોય છે. એટલે આવો કઈ પ્રશ્ન જ બોલીએ, ફરક એ પડે કે દાખલા તરીકે દૂધી છે, તો દૂધી બે પ્રકારની, એક મીઠી અને કડવી. મીઠી દૂધીનો રસ તમે રેગ્યુલર પીવો તો એ હૃદય માટે ખૂબ જ સ્વાસ્થ્ય માટે સારો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ લોક દૂધીનો રસ પીવે છે. એ જ દૂધી જો માનો કે કડવી આવે તો એ મૃત્યુ તરફ થોડી જતો રોગ બની જાય. એના માટે દૂધી તો દૂધી જ છે, પણ મીઠી અને કડવી હોય એમ કોઈ પણ ખાદ્ય પદાર્થમાં બે નંબરની વસ્તુ આવે તો વેપારીઓને ખબર પડી જતી હોય છે, અને એ વેપારીઓ તરત જ એને એક સાઈડ મૂકી દેતા હોય છે. એટલે આવી ઘટના ક્યારેય ન બને, અને કદાચ તો આવા તત્વ પ્રયત્નો કરે ને તો એની ઉપર આકરા નિર્ણયો લેવાઈ જતા હોય છે. બીજી તરફ અલ્પેશભાઈ ખેડૂતોમાં એ વાતનો પણ થોડોક ડર છે કે એ ચર્ચા પર થઈ રહી છે કે હવે પોતાનું જે ખરેખર દેશી લસણ છે, પોતાનું જે મહેનત કરીને તૈયાર કરેલું લસણ છે, એ લસણ માર્કેટયાર્ડમાં જશે તો એ કદાચ પેલું સાબિત નહીં થાય, આવો ડર છે, કદાચ એ તો ન થાય સાબિત, તો એ ખેડૂતોને શું સંદેશ આપશો? ના, આવી વાત ક્યારેય ન બને, કારણ કે બે માલ અલગ અલગ હોય છે અને અલગ અલગ માલ હોવાના કારણે એને તરત જ ખબર પડી જાય કે આ દેશી છે અને આ બહારનું છે. આવું તરત ખબર પડી જાય. આપણા માર્કેટિંગ યાર્ડમાં લસણ એમપી માંથી આવે છે, આપણા માર્કેટિંગ યાર્ડમાં ઉટીથી લસણ આવે છે, આપણા માર્કેટિંગ યાર્ડમાં હિમાચલથી આવે છે, કાશ્મીરથી આવે છે. ખેડૂત વેપારીઓ લસણ જેવું હાથમાં લઈને તો બોલી જાય, કાશ્મીરનું લસણ આવ્યું, હિમાચલનું આવ્યું, ઉટીનું આવ્યું, એવું બોલી જાય તરત. એટલે એમાં ચોખ્ખી વાત છે, વેપારીઓને તરત ખબર પડી જતી હોય છે. પણ મને આજે ગૌરવ એ બાબતનું થયું છે કે અમારા ધારાસભ્ય ગોંડલના ગીતાબા જયરાજસિંહ જાડેજા આ મુદ્દો જેવો થયો, બપોર મને મળવા એમાં જયરાજભાઈની અંદર બેઠા અને જયરાજસિંહે તરત મને એક વાત કરી કે તારે ચેરમેન તરીકે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે માર્કેટિંગ યાર્ડને આપણું તીર્થસ્થાન ગણી છે અને આપણા તીર્થસ્થાનની અંદર કોઈ ખેડૂતોને છેતરવાના પ્રયત્ન કરે એવું આપણે ક્યારેય ચલાવી લેવાનું નહીં આવે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ આપણે રાજકારણ કરવાનો મુદ્દો નથી, ગોંડલ માર્કેટિંગ યાર્ડ આપણે સેવા કરવાનો મુદ્દો છે. આવી મને જયરાજભાઈએ વાત કરી ત્યારે મારી પણ ચેરમેન તરીકે મારા પ્રતિનિધિ ઉપર છાતી ગચગચ ફૂલી હતી. અલ્પેશભાઈ જ્યારથી આ વાત સામે આવી છે ત્યારે ગૂગલ પર હવે ગોંડલ માર્કેટ યાર્ડ શું છે તેના વિશે લોકો જાણી રહ્યા છે, થોડો ગોંડલ યાર્ડનો પરિચય આપો, કેટલું ટર્નઓવર છે અને કેવી રીતે કાર્યરત છે ગોંડલ માર્કેટ યાર્ડ? ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની માલ આવકમાં, કે જે ખેડૂતોનો માલ આવે એનો શેષનો માલ થાય, ગુજરાતમાં નંબર વન માર્કેટિંગ યાર્ડ છે. સમગ્ર એશિયા ખંડની અંદર, સમગ્ર એશિયા ખંડની અંદર એક સાથે 44-60 જણસીનું ઓક્શન થતું હોય એવું ગોંડલ એશિયા ખંડનું એકમાત્ર માર્કેટિંગ યાર્ડ છે. ગોંડલ યાર્ડ એવું છે કે અહીંયા મગફળી વિશ્વની બીજા નંબરનું મગફળીનું સેન્ટર છે, પહેલા નંબરનું ચાઇનાનું એક સેન્ટર છે, વિશ્વનું બીજા નંબરનું સેન્ટર છે. ભારતની અંદર ધાણામાં વેચાવામાં ભારતનું નંબર વન સેન્ટર છે. લસણ હોય તો રોજનું 40-50 હજાર મૂડીનું ઓક્શન થતું માર્કેટિંગ યાર્ડ છે. મગફળી હોય તો 50 હજાર થી 75 હજાર પર ડે વેચાતું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ છે. આવું માનો કે ચણા હોય, કોઈને માનો કે 30-40 હજાર ફરી એક દિવસમાં ચણા જોઈ છે તો એ ગોંડલથી જ મળી જતા હોય છે. આવી રીતે તમે જેને રસોડામાં નામ લ્યો એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એ બલ્કમાં માલ મળે છે. કોઈને કોઈ વસ્તુ આપણી ઘરે બરણીમાં જ આવતું હોય નાનું એવું, પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 10-15 ટ્રકની ક્વોન્ટિટી મળી જાય છે. બીજી વાત કે માનો કે ગીર વિસ્તાર છે, કેરીમાં ફેમસ હોય, જયારે ગીરનો વિસ્તાર 10-15 હજાર બોક્સ કેરી વેચતો હોય ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગુજરાતનો નંબર વન કેરીનું માર્કેટિંગ યાર્ડ છે. રોજનું 50-60 હજાર બોક્સ કેરી વેચાતું હોય છે. ગુજરાત સફરજન વેચવામાં
સિઝનમાં 25-35 ખટારા રોગના સફરજન આવે એવું સફરજનમાં ગુજરાતનું નંબર વન માર્કેટિંગ યાર્ડ છે. આવું તમે ફ્રૂટ અને શાકભાજીમાં અંદર રાઉન્ડ મારવા આવો તો એટલી બધી આઈટમ અહીંયા મળી રહી છે કે દ્રાક્ષ છે, દ્રાક્ષ તો ઉત્પાદન થાય છે મહારાષ્ટ્ર, પણ ગુજરાતનું દ્રાક્ષ વેચવાનું નંબર વન સેન્ટર ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે. એટલે કોઈ કંપનીને મલ્ટી જર્સી જોઈ છે, પછી કંપની કેરળમાં હોય, દિલ્હીમાં હોય, મુંબઈમાં હોય, આખા દેશમાં ગમે ત્યાં કંપની હોય, એને મલ્ટી જર્સી જોઈ છે, એને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જવું પડે. અને અમે વેપારીઓને એટલા માટે અહીં આવકારી છીએ કે અમારા ખેડૂતો અમારી ઉપર ભરોસો મૂકી અને આ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવે છે તો ખેડૂતને એને મહા મહેનતે પકવેલો માલનો ભાવ વધારે મળે, ઈ જ અમારો ઉદ્દેશ હોય છે. એના માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરતા હોય છે અને ખેડૂત અહીં આપે અને હેરાન ન થાય એના માટે અમે સુવા માટે એસી હોલની વ્યવસ્થા કરી દેતા હોય છે, ગાદરું બધું બધું આપતા હોય છે, પીવા માટે મિનરલ વોટર આપતા હોય છે. ખેડૂતોને 3-સ્ટાર હોટલ જેવી વ્યવસ્થામાં અમે 35 રૂપિયામાં જમાડી છે. અહીંના ખેડૂતનો અમે 5 લાખ રૂપિયો અકસ્માત વીમો લઈ છે. ખેડૂત છે તમને ફરી કહું અમારું ભગવાન છે અને અમારા માટે માર્કેટિંગ યાર્ડ સેવા કરવાનું માધ્યમ છે. અને હર હંમેશ અમારો એ જ પ્રયત્ન હોય કે જગતનો તાત ખેડૂત આપણો ભગવાન માલ વેચી અને અહીંથી બહાર નીકળે ત્યારે હસતો હસતો જાય, આ જ અમારી અપેક્ષા હોય છે અને આવી અમારી લાગણી છે, આવી અમારી વ્યવસ્થા છે. એને હિસાબે દેશ અને દુનિયામાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનું નામ છે. ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ આપનો અમારી સાથે જોડાયા. તો આ ગોંડલ માર્કેટ એડના ચેરમેન જે રીતે તેમણે કહ્યું છે કે ભાઈ કોઈ પણ જમરબંધીને છોડવામાં નહીં આવે અને ઘટનાના મૂળ સુધી જવામાં આવશે અને ક્યારેય પણ આવી ઘટના ના બને તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.